हेलो, वेरी गुड मॉर्निंग मित्रों। आज एक फ्री एक वार एक एक्यूट केस डिस्कस करीजू। केस बहुत सिंपल हतो, जे पॉजिटिव फेक्टर उपर ज प्रिस्क्रिप्शन आपवाथी विदिन 50 टू 20 मिनिट्स के अंदर आपने इम्प्रूवमेंट देखाणो अने 1 to 2 कलाकनी अंदर पेशेंट कम्प्लीटली क्योर थई गयो। तो देट्स वाय आ केस शेर करू छू। पेशेंट ने जे कम्प्लेन हती ए छे फीवर, कफ, कोल्ड, चिलीनेस, होर्सनेस ऑफ वॉइस, अने पेशेंट एवुं कहेतो के वधारे पड़ती जो खांसी आवे तो उल्टी जेवुं भी थतुं हतुं। ठीक है, એની સાથે સાથે હેડેક થવું, હેવીનેસ ઓફ લીડ રેવી અને બીજા બી અધર સિમ્પટમ્સ હતા, પણ વેગ્યુ સિમ્પટમ્સ હતા। હવે જ્યારે મેં પેશન્ટને પૂછ્યું કે તકલીફ શું થઈ હતી, તો એમણે એવું કીધું કે ગણપતિ વિસર્જનના પહેલા મેં 5 દિવસ ઉપવાસ કરેલો અને એ ઉપવાસ છોડ્યા પછી મેં તરત જ શું કહેવાય 2 દિવસની અંદર મને કમ્પ્લેન શરૂ થઈ ગઈ। મેં કીધું કેમ ઉપવાસ કરીને પછી ચેન્જ શું કર્યું, કે ભાઈ મને મેં છે ને ઉપવાસ દરમિયાન 5 દિવસ નકરું દહીં જ ખાધેલું છે અને દર વખતે હું દહીં ખાઉં છું ત્યારે મને આ તકલીફ થાય છે। ઓકે, મેં કીધું પણ એક્ઝેક્ટ તમને તકલીફ ક્યારે શરૂ થઈ? તો એમણે મને કીધું કે હું જ્યારે મારા ઘરથી અમારી એક શોપ છે ત્યાં હું જતી હતી ત્યારે હું વરસાદ આવતો હતો અને વરસાદમાં પલ્લી હતી અને એના થોડા સમયની અંદર 15-20 મિનિટની અંદર જ મને ઠંડી લાગવાની ને એવું બધું શરૂ થઈ ગયું હતું। ઠીક છે, તો આવી એકદમ 10-15 મિનિટની અંદર હિસ્ટ્રી હતી। તો મેં એમાંથી સિમ્પલ રૂબ્રિક લીધેલા, એક તો સાવર એગ્રાવેશન, હેવીનેસ ઓફ બ્લીડ પછી લીધું હતું એને એક, હા બીજી કમ્પ્લેન હતી કે ગળું એકદમ સુકાયા કરે છે, ગમે એટલું પાણી પીવું પણ ગળું સુકાયા કરે છે, તો માઉથ ડ્રાયનેસ થસ વિથ, ત્રીજું એક રૂબ્રિક લીધું હતું વેટ ગેટિંગ એગ્રાવેશન। ઠીક છે, અને આમાંથી સિમ્પલ જે મોસમની રેમેડી હતી મેં સિમ્પલ કશું વિચારું નથી જે હતું એ પ્લેન એ જ આપેલું હતું અને રેમેડી આપી હતી રસ્ટોક્સ સિંગ એક ડોઝ ડાયરેક્ટ આપેલો વિધિન અને 15-20 મિનિટ એને બેસાડેલા, 15 મિનિટની અંદર એને સુધારો થયો। સુધારોમાં શું થયું કે હોસ્ટનેસ ઓફ વોઇસ ઓછું થવા લાગ્યું, ખાંસી આવતી હતી મારી પાસે આવ્યા ત્યારે એ ઓછી થઈ ગઈ, ફીવર વીકનેસ ઓછી થઈ ગઈ, લીડને હેવીનેસ ઓફ લીડ રહેતું હતું, કન્જેશન રહેતું હતું એ ઓછું થઈ ગયું। તેન પછી મેં શું કર્યું કે એમને એ ડોઝ એ 4 મિનિટ દર 4 કલાકે રિપીટેશન લેવા કીધું, 1 થી 2 વખત લેજો, કાલે સવારે મોર્નિંગમાં જો સારું હોય તો પછી સ્ટોપ કરી દેવા કીધેલું હતું। ઠીક છે, તો માત્ર ને માત્ર સિમ્પલ પોઝિટિવ ફેક્ટર અને જે બીજા વસ્તુ હતી એના ઉપરથી જ મેડિસિન આપવાથી પેશન્ટ ક્યોર થઈ ગયો હતો। હવે એમાં મેઇન વસ્તુ જે હતી એ વેટ ગેટિંગ એગ્રાવેશન જ હતું। ઠીક છે, જેણે એને આ કન્ફ્લિક્ટ એક્સાઇટિંગ કરેલો હતો। તો ઘણી વખત આપણે જે કેસ સમજીએ છીએ કે આપણે બહુ બધું કોમ્પ્લિકેટ કરી નાખતા હોય છે માઇન્ડ સમજવામાં, આ વસ્તુ સમજવામાં, એકોર્ડિંગ ટુ તમારી સ્પેશિયાલિટી ક્યાં છે અથવા તો તમને કઈ વસ્તુ વધારે માફક આવે છે, પકડાય ક્યારે છે, તો એ તરફ જશો તો શ્યોર શોર્ટ રિઝલ્ટ મળી શકશે, આઈધર એક્યુટ આઈધર ક્રોનિક। ઠીક છે, લર્ન કરતા રહો, શીખતા રહો, પણ જરૂરી નથી કે આ જ વસ્તુ ફોલો કરવી એમ। તમે જ્યાં એરર આવે ત્યાં તમે નવી વસ્તુ અપગ્રેડ કરો, પણ કોઈ પણ એક વસ્તુને સ્ટીક કરો જેનાથી તમારા રિઝલ્ટ બહુ સારા થઈ જશે અને માત્ર ને માત્ર 15-20 મિનિટની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે। શોકિંગ રિઝલ્ટ છે આ બધા, મારા માટે બી શોકિંગ છે, મેં આટલું બધું બી જલ્દી એક્સપેક્ટ નહીં કરેલું પણ આટલું બધું ફાસ્ટ રિઝલ્ટ આવે છે। તો આવી જ રીતના અમારા એક પ્રીચ હોમિયોપેથીના સેમિનાર બી થાય છે જેમાં ક્રોનિક કેસ આવી રીતના સાહેબ બતાવતા હોય છે કે ખાસ કરીને કઈ રીતના ફાસ્ટમાં ફાસ્ટ એને કઈ રીતના પેલું કરી શકીએ, કેસની અન્ડરસ્ટેન્ડ કઈ રીતના કરવાનો, પેથોલોજી ક્યાં અન્ડરસ્ટેન્ડ કરવાની, એને કનેક્ટ કઈ રીતના કરવાનો, ટોટલી વસ્તુ। તો અમે એમની પાસે બી ક્રોનિક કેસ શીખતા હોય છે, તો તમે બી એવી કંઈક ગ્રુપ સાથે, સંસ્થા સાથે અથવા કોઈ પણ તમારા ગુરુ પાસેથી નવું નવું અપગ્રેડ કરતા રહો, શીખતા રહો, કારણ કે જે શીખતા રહેશે એમની પાસે નવું નવું આવતું રહેશે, અધરવાઇઝ તમે કોઈ પણ એક પેથીમાં કે કોઈ પણ એક વસ્તુમાં સ્ટક થઈ જશો અને રિઝલ્ટ ઇમ્પ્રુવ નહીં થાય અને શોર્ટ વસ્તુમાં રહેશો તો માત્ર ને માત્ર એક લિમિટેડ ડિસીઝ સુધી જ રહી જશો। બાકી જે હનુમાન સરે એફોરિઝમ નંબર 80માં જેમ કીધું છે કે મલ્ટિપલ ડિસીઝ, મલ્ટિપલ ક્રોનિક ડિસીઝ બી તમે ક્યોર કરી શકો છો, કેન્સર લેવલ સુધીના બી, ઓટિઝમ લેવલ સુધીના બી, ડાઉન MR ચાઇલ્ડ, CP ચાઇલ્ડ, બધા જ ચાઇલ્ડ, તો એ બધું આનાથી પોસિબલ થશે। તો બસ આ એક નાનીકડી ઇન્ફોર્મેશન હતી જે તમને શેર કરવી હતી। કંઈ પણ તમને એવું વેલ્યુબલ ઇનપુટ લાગે તો પ્લીઝ થોડી નાની એક કોમેન્ટ આપી દેજો, કંઈ કમેન્ટ ના આપી શકો તો એક સામાન્ય એક થંબ આપી દેજો, જેનાથી એક મોટિવેશન મળશે અને મોર એન્ડ મોર વિડીયો બનાવવાનું ઇન્સ્પિરેશન મળશે। ધન્યવાદ।